મોર્નિંગ વોકમાં નીકળેલા સુરત શહેર પોલીસ કમિશનરને ઓફિસર જીમખાના પાસે એક વૃદ્ધે તમે પોલીસ કમિશનર છો એવું પૂછીને ભત્રીજાની ખોવાયેલી બેગ પરત અપાવવા વિનંતી કરતા તેમણે પર બે દિવસમાં બેગ પરત અપાવી હતી, જેને કારણે કમિશનરના હાલ ચારો તરફ વાહ વાહ થવા પામી છે. સુરત પોલીસ કમિશનર અજય તોમર શનિવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. અઠવા ઓફિસર જીમખાના પાસે તેમને એક વૃદ્ધ વેપારી ઓમપ્રકાશ અગ્રવાલ મળ્યા, જેમણે તમે પોલીસ કમિશનર છો તેવું કહ્યું હતું અને મારો ભત્રીજો કારમાં એરપોર્ટ જતો રહ્યો હતો ત્યારે બેગ પડી ગઈ છે, મળી શકે છે તેવું તેમણે જણાવ્યું. કમિશનરે બાદમાં ઉમરા પોલીસના ઇન્સ્પેક્ટર રાજપૂતને તપાસ કરવાનું કહ્યું હતું. ભત્રીજો અઠવાલાયન્સથી નીકળ્યો ત્યાંથી કેમેરા ચેક કરતા જાની ફરસાણ પાસે કારની ડિક્કીમાંથી બેગ પડતી દેખાઈ હતી. ત્યારબાદ થોડીક ક્ષણમાં એક રિક્ષાવાળો આ બેગ ઉચકતો દેખાયો હતો. રિક્ષાના નંબરના આધારે ખબર પડી કે તે બનારસી પાંડે નામનો ચાલક હતો. બનારસીએ કહ્યું હતું કે બેગ SVNIT ટ્રાફિક ચોકી પર આપી છે, તેથી પોલીસે ચોકી પર તપાસ કરતા એક TRB આ બેગ સ્વીકારી હતી, પરંતુ તે ભૂલી ગયો હતો, ત્યારબાદ રજા પર હતો. રાહુલ ગોયલ, શું ઘટના બની હતી? અમે લોકો 6 એપ્રિલે અમારા ઘરથી એરપોર્ટ જતા હતા અને જ્યારે અમે એરપોર્ટ પહોંચ્યા તો અમને ખબર પડી કે અમારો એક બેગ મિસિંગ છે. તો અમે ઘરે ચેક કરાવ્યું તો ખબર પડી કે ઘરે પણ એ બેગ નથી. તો અમને ખબર પડી ગઈ હતી કે એ રસ્તામાં ક્યાંય પડી ગયું છે. તો મારા જે અંકલ છે એ જ્યારે મોર્નિંગ વોક ઉપર નીકળ્યા હતા તો એમને જોયા કે કમિશનર સાહેબ પણ ત્યાં મોર્નિંગ વોક ઉપર આવેલા હતા. તો એમને કમિશનર સાહેબને પૂછ્યું કે તમે કમિશનર સાહેબ છો? તો એમને કીધું કે હા. તો એમને આ ઘટનાની સાહેબને આખી જાણ કરાવી અને કમિશનર સાહેબે આની સંજ્ઞાન લઈને ઇમિડિયેટલી ઉમરા પોલીસ ચોકીમાં જાણ કરાવી. પછી ઉમરા પોલીસ ચોકીએ CCTVના આધારે 2 દિવસમાં આ બેગ અમારું શોધીને અમને પાછો કરી દીધો. પરત આવ્યા બાદ તેણે બેગ પરત આપી હતી. બેગમાં રોકડ અને બાળકના સ્કૂલને લગતા ડોક્યુમેન્ટ હતા, જોકે આખરે આ બેગ મળી જતા પરિવારે પોલીસ કમિશનરનો આભાર માન્યો છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.